ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે છેલ્લા 3 વર્ષથી માથાના દુખાવારૂપ બની ગયેલ ટ્રાફિકની સમસ્યા અંગે લોકો એક થઈ આ સમસ્યાના નિરાકરણ માટે પોલીસને આવેદન પત્ર આપ્યું હતું. ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે ઔદ્યોગિક વિકાસોને લઈ રોજબરોજ હજારો વાહનો અવર જવર કરતા હોય છે અને ઉમરગામ તાલુકાના 20 કિલોમીટર એરિયામાં સ્થપાયેલ હજારો ઔદ્યોગિક કંપનીઓના વાહનો પણ ભીલાડથી પસાર થાય છે. જોકે છેલ્લા 3 વર્ષથી ભીલાડ ખાતે રેલવે સ્ટેશન હોવાથી ફાટક બંધ રહેતા જીઆઈડીસી સુધી વાહનોની કતારો લાગી જતી હોય છે. અધુરામાં વાપી અને સેલવાસ જવા માટે ઘણા વાહનો નાના ગરનાળાઓનો ઉપયોગ કરે છે. જોકે આ ગરનાળું પણ એક માર્ગી હોવાથી ત્યાં પણ ટ્રાફિક જામ થતો રહે છે. આ અંગે ભીલાડના અગ્રણીઓએ પોલીસ મથકે જઈ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ટ્રાફિક પોઈન્ટો બનાવી ટ્રાફિક નિયમો અંગે પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવે તેવી રજૂઆત કરતું આવેદન પત્ર સુપરત કર્યું હતું. સુનિલભાઈ, તમે આ ગામના અગ્રણીઓ છે, અગ્રણી છો અને ટ્રાફિક સમસ્યા બાબતમાં તમે ખૂબ જ ધ્યાન આપતા આવ્યા છો, તો તમારું શું મંતવ્ય છે કે આ ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે જે માથાનો દુખાવો સમાન બની ગઈ છે, તો એનામાંથી કેવી રીતે ઉભરવું, તો તમારા શું મંતવ્ય? એ બાબતમાં તો જ્યાં સુધી ભીલાડને બાયપાસ રોડ નહીં મળે ત્યાં સુધી આ સમસ્યામાંથી ઉભરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ હાલમાં સરકારે મલાવ રોડને જે પહોળો કર્યો છે, તો એમાં એક વસ્તુ થઈ શકે કે મુંબઈથી આવતું ટ્રાફિક ત્યાંથી જો ડાયવર્ટ કરવામાં આવે તો તે સીધું ભીલાડ થઈને સરીગામાં જ જવાનું છે. ટ્રાફિક તો સરીગામ ભીલાડમાંથી ઓછું થવાનું કોઈ સંજોગ જ નથી જ્યાં સુધી બાયપાસ રોડ નહીં મળે. પણ એ ટ્રાફિક ત્યાંથી જાય તો સીધું ચાલતું રહે, ભીલાડમાં જામ થાય નહીં. ભીલાડમાં કલાક કલાક સુધી ટ્રાફિક, દોઢ દોઢ કલાક સુધી ટ્રાફિક જામ થાય, લોકોને ભયંકર તકલીફ પડે, ભયંકર પોલ્યુશન પેદા થાય, એનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે બી ભયંકર ખેલવાડ થઈ રહેલો, ગંભીર સમસ્યા છે. એટલે એ બાબતની રજૂઆત કરવા આવેલા કે સાહેબ, એ મુંબઈથી આવતું ટ્રાફિક તમે મલાવથી જો ડાયવર્ટ કરી દેવો તો એ બિલાડ થઈને સારી ગયો ચાલી જાય. અને આબાજુ બાપીથી જે ટ્રાફિક આવે એ બી જો ત્યાંથી ડાયવર્ટ કરવામાં આવે તો બિલાડને ઘણા અંશે સમસ્યામાંથી છુટકારો મળે. આજે બિલાડમાં તમારે રોડ ઉપર ચાલવાની ચાલી નહીં શકો એ પોઝિશન છે. તમે રોડ ક્રોસ નહીં કરી શકો. તમારી સાથે જો નાના બચ્ચા હોય તો તમારે સતત ભય હેઠળ ચાલવું પડે કે પાછળથી કોઈ આવીને ઉડાવી દેશે. કેટલી બધી સ્કૂલો રેસિડેન્શિયલ એરિયા, કમર્શિયલ એરિયા બધું દુનિયાભરનું છે, તેમાં લોકો આડેધડ ગામમાં ટ્રાફિક, આડેધડ પાર્કિંગ કરે, તેનાથી બી ટ્રાફિક સમસ્યા ઓર વકરે છે. એટલે એ બાબત રજૂઆત કરવા આવેલા કે ભાઈ કંઈ ટ્રાફિકના પોલીસ બી આપવામાં આવે, પોલીસ મૂકવામાં આવે 3 રસ્તા પર, તો મહદ અંશે એમાં ઘટાડો થઈ શકે એવી પોઝિશન છે. અને મેત્રા સાહેબે ઘટતું કરવા કીધું છે, કલેક્ટર સાહેબ બી ખૂબ પોઝિટિવ છે ભીલાડના બાયપાસ રોડ બાબતમાં. અને PWDવાળા સાહેબ જે છે, વાપીવાલા સાહેબ પટેલ સાહેબ, એ બી ખૂબ પોઝિટિવ છે. વલસાડવાલા બી સાહેબ ચૌધરી સાહેબ, એ બી ખૂબ પોઝિટિવ છે. અને જ્યાં સુધી મને સમાચાર છે કે એની બાયપાસની ફાઇલ બી બનીને આખો પ્રોજેક્ટ રિપોર્ટ ચાલી ગયેલો છે, તો એ ગાંધીનગરથી કે કેન્દ્ર સરકાર રેલવેની પરમિશન મળે એ કામ બી શરૂ થાય પૂરેપૂરી અમને આશા છે. શું તમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલે આ ટ્રાફિક સમસ્યાને નિવારણ રૂપે જો ભારી વાહનો જે આવી રહ્યા છે એનું અત્યારે પ્રવેશબંધી પંચાયત તરફથી કરવું જોઈએ? હા, એ બી એક વિકલ્પ છે કે એના ઉપર અમુક સમય માટે પ્રતિબંધ મૂકીને એ બી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી હતી અને ફરી કરશું કે સાહેબ આ જે ટ્રેલર આવે છે 40-50-60-60 ફૂટ લાંબા, એના માટે એક નિયત સમય કરવો જોઈએ કે ભાઈ રાત્રે 8 વાગ્યા પછી જ એ જઈ શકે. એ જ ખતરનાક છે. અને બે ફાર્મ ટ્રાફિક ચાલે, બમ્પ કોઈ મૂકવામાં આવેલા નહીં મળે. બમ્પ મૂકે એનો કોઈ મતલબ નહીં મળે. બમ્પ મૂકેલા તો બમ્પ છે એનું બી કોઈ ઇન્ડિકેશન મૂકવામાં આવેલ નથી રોડવાલા તરફ. એટલે રોડ બમ્પ ઉપર એટલું જોરમાં બધું એ થાય છે. પણ હવે રજૂઆતો કરી છે અને હજુ કરશું. કલેક્ટર સાહેબને પાછા મળવા જવાના છે, PWDવાલા સાહેબને. સરકાર તરફથી તમને શું આશા છે? સરકાર તરફથી અમને પૂરી આશા છે કે ભીલાડને બાયપાસ રોડ મળશે. આજે કેટલા વર્ષોથી અમે રજૂઆત કરીએ છીએ પણ કોઈ ગાંઠતા નહીં હતા, પણ હવે એવું લાગે છે કે અમને અમારી રજૂઆત સફળ થઈ છે. કેમ કે બધા પોઝિટિવ અધિકારીઓ છે બધા. કલેક્ટર સાહેબે બી પર્સનલ એમ કીધું અમે મળવા ગયેલા હતા, ભાઈ તમારા ગામની સમસ્યા બહુ વિકટ છે, ગંભીર છે. પછી એમણે જ ફોન કર્યો એક્ઝિક્યુટિવ એન્જિનિયર PWD વલસાડને.